गणित अने विज्ञान ने लगता वीडियो मेळवा माटे यूट्यूब चैनल ने सब्सक्राइब करीने बेल आइकन दबावानुं भूलशो नहीं। नमस्कार विद्यार्थी मित्रों, आपणे बहुकोण विषे अभ्यास करीए। बहुकोण शुं छे, कोने आपणे बहुकोण कही शकीए? तो आप आकृतिनी अंदर जोई शकशो कि जेनी अंदर बहुकोण विविध प्रकारना आपेला छे। तो सौ प्रथम जो आकृति एक पंचकोण छे, त्रिकोण की आकृति है, आप चौरस की अंदर विविध रेखाखंडो जोड़ाई ने बहुकोण बने छे। आनी अंदर समांतर बाजु चतुष्कोण नी आकृति है, अहीं पण जोई शकशो एक रेखाखंड है, बाकी नो भाग वक्र द्वारा दर्शावेल छे। अहीं पण तमे चौरस की अंदर विकिरणो दर्शावेला आप जोई शको छो। तो सौ प्रथम आपणे जोईए कि बहुकोण कोने कहेशो। आप जोशो कि आकृति एक बे त्रण अने चार ए एक विशिष्ट प्रकारनी आकृतिओ छे, ने आ विशिष्ट प्रकारनी आकृतिओ ए संपूर्ण रीते रेखाखंडोथी बनेली होय छे। तो आपणे जोईए कि आ तमाम आकृतिओ हशे ए रेखाखंडोथी बनेली छे, अने कोई पण आकृतिओ जो संपूर्णपणे रेखाखंडोथी बनेली होय तो एने बहुकोण कहेवामां आवे छे। आकૃતિની અંદર જોશો આપણે કે આની અંદર રેખાખંડ છે પણ વક્રનો ભાગ પણ દર્શાવેલ છે, માટે એને આપણે બહુકોણ કહી શકીએ નહીં। તો આપણે આવા વિવિધ પ્રકારના બહુકોણ જોઈએ, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટ્કોણ, અષ્ટકોણ, નવકોણ અને દસકોણ। આવી રીતે અન્ય પણ આપણે બહુકોણો દોરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવા વિવિધ બહુકોણો નોટબુક ની અંદર આપણે દોરીશું। विद्यार्थी मित्रों, आपणे बहुकोण विषे अभ्यास करिए तो सौ प्रथम आप जोई शकशो त्रिकोण, चौरस ए पण बहुकोण छे, त्यारबाद पंचकोण ए पण पांच बाजू धरावतो बहुकोण छे, त्यारबाद षष्ठकोण ए पण छ बाजू धरावतो बहुकोण छे, तारो ए पण बहुकोण छे, त्यारबाद अष्टकोण ए पण बहुकोण धरावे छे जेनी अंदर आठ बाजुओ जोवा मळे छे, नवकोण एनी अंदर नौ बाजुओनो समावेश करवामां आवे छे, दसकोण एनी अंदर पण दस बाजुओनो समावेश करवामां आवे छे, त्यारबाद बहुकोणनी अंदर विकिरण बाजुओ। आ रीते आपणे अभ्यास करी शकीए छीए। चालो विद्यार्थी मित्रों, आपणे दीवासळीनी मददथी बहुकोण बनावानो प्रयत्न करिए। तो सौ प्रथम जोशो आपणे कि दीवासळीनी मददथी आपणे केवी रीते बहुकोण बनावी शकाय। तो आपणे सौ प्रथम दीवासळी लईए અને દીવાસળીની મદદથી આપણે બહુકોણની રચના કરીશું। તો અહીં આપણે કેટલી દીવાસળી લીધી છે? તો આપ જોઈ શકશો અહીંયા આપણે પાંચ દીવાસળીનો ઉપયોગ કરવામાં આવેલ છે, માટે પાંચ દીવાસળી વડે આપણે પંચકોણની રચના કરી છે। ત્યારબાદ ચાર દીવાસળી લો, તો આપણે અહીં ચાર દીવાસળી લઈશું, ચાર દીવાસળી વડે આપણે કેવા બહુકોણની રચના કરીશું? તો આપ જોઈ શકશો કે ચાર દીવાસળીની મદદથી ચતુષ્કોણની રચના થાય છે। ત્યારબાદ ત્રણ દીવાસળી લો, ત્રણ દીવાસળીની મદદથી કેવો બહુકોણ રચી શકાય છે? તો આપ જોઈ શકશો કે ત્રણ દીવાસળીની મદદથી ત્રિકોણની રચના થાય છે। ત્યારબાદ બે દીવાસળી લો, તો શું બે દીવાસળીની મદદથી ત્રિકોણની રચના થઈ શકે છે, બહુકોણની રચના થઈ શકે છે? ના, બે દીવાસળી વડે બહુકોણની રચના થઈ શકે નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ બાજુઓ, શિરોબિંદુઓ અને વિકિરણો વિશે અભ્યાસ કરીએ। આપણે બાજુ, શિરોબિંદુ અને વિકિરણો વિશે અભ્યાસ કરીએ। સૌ પ્રથમ આપણે જોઈએ કે આ આકૃતિ શું બહુકોણ છે? તો હા, આપણે કહીશું કે આ જે આકૃતિ દેખાય પંચકોણ, પાંચ ખૂણાઓ છે, પાંચ શિરોબિંદુઓ છે અને પાંચ બાજુઓ છે, એટલા માટે એને આપણે પંચકોણ કહીએ છીએ। તો આપ જોઈ શકશો આની અંદર પંચકોણની અંદર કે પાંચ રેખાખંડો વડે બનવામાં આવતું જેને પંચકોણ કહેવામાં આવે છે, અને રેખાખંડ એ બાજુ દર્શાવે
છે અહીંથી અહીં એક રેખાખંડ થશે માટે એ બાજુનું નિર્દેશન કરશે બે રેખાખંડ જે જગ્યા ઉપર ભેગા થશે એ બિંદુ હોય શિરોબિંદુની રચના થશે તો સૌપ્રથમ આપણે જોઈએ કે બાજુઓ તો આ પંચકોણની અંદર બાજુઓ કેટલી આવેલી છે તો આપણે જોઈએ કે રેખાખંડ AB એક બાજુથી રેખાખંડ BC બીજી બાજુથી રેખાખંડ CD ત્રીજી બાજુથી રેખાખંડ DE ચોથી બાજુ અને રેખાખંડ EA એ પાંચમી બાજુ થઈ આ રીતે પણ નામકરણ કરી શકાય અથવા તો રેખાખંડ AE ED અને DC અને CB આ રીતે પણ આપણે એનું નામકરણ કરી શકીએ છીએ તો ત્યારબાદ જોઈએ આપણે કે પાસ પાસેની બાજુઓ કઈ હશે તો રેખાખંડ AB અને રેખાખંડ BC એ પાસ પાસેની બાજુઓ છે અને બે પાસ પાસેની બાજુઓ જે જે બિંદુ ઉપર ભેગી થાય એ બિંદુને શિરોબિંદુ તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે બીજી પાસ પાસેની પાસેની બાજુ કઈ હશે તો રેખાખંડ BC અને રેખાખંડ CD એ પણ પાસ પાસેની બાજુઓ છે રેખાખંડ BC અને રેખાખંડ CD એ C બિંદુએ ભેગી થશે ભેગા થશે માટે એને શિરોબિંદુ તરીકે ઓળખવામાં આવે છે તો આપ આપની નોટબુકની અંદર આવી રીતે રેખાખંડો બાજુઓ કેટલી આવેલી છે એની નોંધ કરીશું ત્યારબાદ પાસ પાસેની બાજુઓ કઈ છે એની પણ આપણે નોંધ કરીશું ધારો કે રેખાખંડ AB અને રેખાખંડ CD શું આ બંને બાજુ પાસ પાસેની બાજુ છે તો ના આ બંને પાસ પાસેની બાજુ નથી ત્યારબાદ તો આપણે પાસ પાસેની બાજુઓ લખેલ છે રેખાખંડ AB અને રેખાખંડ BC રેખાખંડ AB અને રેખાખંડ BC રેખાખંડ BC અને રેખાખંડ CD રેખાખંડ DE અને રેખાખંડ EA ત્યારબાદ રેખાખંડ AB અને BC આ રીતે આપણે લખી શકીએ છીએ ત્યારબાદ શિરોબિંદુ શિરોબિંદુઓની અંદર આપણે જોયું કે રેખાખંડ AB અને રેખાખંડ BC જે બિંદુ આગળ ભેગા થશે એ બિંદુને શિરોબિંદુ તરીકે ઓળખવામાં આવે છે આ રીતે બીજા અન્ય શિરોબિંદુઓ પણ આપણે નોટબુકની અંદર નોંધ કરીશું ત્યારબાદ અંત્ય બિંદુઓ કોઈ પણ રેખાખંડ હોય ધારો કે રેખાખંડ AB તો રેખાખંડ AB ના A અને B બિંદુ એ રેખાખંડ AB ના અંત્ય બિંદુ તરીકે ઓળખવામાં આવે છે તો અહીં રેખાખંડ AB નું અંત્ય બિંદુ A અને બિંદુ B રેખાખંડ BC નો અંત્ય બિંદુ B અને C જોવા મળે છે ત્યારબાદ આપણે જોઈએ કે પાસ પાસેના શિરોબિંદુ તો બિંદુ A અને બિંદુ B એ પાસ પાસેના શિરોબિંદુઓ છે બિંદુ B અને બિંદુ C એ પણ પાસ પાસેના શિરોબિંદુઓ છે અને C અને D એ પણ પાસ પાસેના બિંદુઓ છે તો શું બિંદુ A અને બિંદુ C એ પાસ પાસેના શિરોબિંદુઓ છે તો ના A અને C એ પાસ પાસેના શિરોબિંદુઓ નથી એવી રીતે A અને D એ શું પાસ પાસેના શિરોબિંદુઓ છે તો ના એ પાસ પાસેના શિરોબિંદુઓ નથી તો જે બિંદુઓ પાસ પાસેના નથી અથવા એકાંતરે આવેલા છે જે બિંદુઓ પાસ પાસેના નથી અને એ જ બિંદુઓને સામસામે જો જોડવામાં આવે તો વિકિરણની રચના થાય છે આ રીતે વિકિરણ મળશે A અને C રેખાખંડ AC એ વિકિરણ થશે ત્યારબાદ રેખાખંડ AD પણ વિકિરણ થશે રેખાખંડ EB વિકિરણ થશે અને રેખાખંડ EC એ વિકિરણની રચના કરે છે તો આ રીતે આપણને અલગ અલગ વિકિરણ મળશે ત્યારબાદ આપણે જોઈએ કે A B C D E F G H બહુકોણ દોરો અને એ બહુકોણ આપણે જાતે નોટબુકની અંદર દોરીશું એની અંદર રેખાખંડો લખવાને છે કયા કયા રેખાખંડો આવેલા છે કયા રેખાખંડો પાસ પાસેના રેખાખંડો છે કયા શિરોબિંદુઓ આવેલા છે અને ક્યાં પણ વિકિરણોની રચના થતી જોવા મળે છે આની અંદર તમે જોશો કે E બિંદુની અંદરથી નીકળતા વિકિરણોની અંદર આકૃતિની અંદર દર્શાવી દીધેલા છે F બિંદુની અંદરથી નીકળતા વિકિરણો મેં દર્શાવી દીધા છે G ની અંદરથી નીકળતા વિકિરણો દર્શાવવાના છે H ની અંદર નીકળતા વિકિરણો આપણે દર્શાવીશું તો એ આપણે જાતે પ્રયત્ન કરીશું અને આ આકૃતિ એ અષ્ટકોણની રચના કરે છે